हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? मजा में? आपणे धोरण 8 इंग्लिश विषय में प्रथम सत्र नो अभ्यास सारी रीते पूर्ण कर्यो, तो हवे आपणे द्वितीय सत्र में अभ्यास करवा जई रह्या छीए। तो द्वितीय सत्र में अहींया यूनिट 1 इंग्लिश विषय में यूनिट 1 में एक्टिविटी 1 आपेली छे, તેમો એક સરસ મજાની પોયમ આપેલી છે। મારે મોટા થઈને શું બનવું, મારે મોટા થઈને શું બનવું, તમારા દરેકના મનમાં પ્રશ્ન થતો હશે કે મારે મોટા થઈને શું બનવું। તો અહીંયા કવિ આપણને કહે છે કે મારે મોટા થઈને શું બનવું, તો મારે મોટા થઈને મુક્ત જીવન જોઈએ। કવિ શું કહે છે કે મારે મોટા થઈને મુક્ત જીવન જોઈએ કે જેનાથી હું આનંદથી રહી શકું। તો અહીંયા મુક્ત જીવન માટેની એક સરસ મજાની પોયમ છે, આઈ વિલ બી ધેટ, હું તે બનીશ। આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું એક વૈજ્ઞાનિક નહીં થાઉં, હું વૈજ્ઞાનિક નહીં થાઉં, ઓર સમ વન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, ઓર એટલે કે અથવા, સમ વન એટલે કોઈ, અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં, ટીવી પર સમાચાર વાંચે તે નહીં થાઉં, નો ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી, હું અથવા તો મારે મુક્ત થવું છે, આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત થવું છે। અહીંયા લેખકને શું થવું છે? મુક્ત થવું છે। આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ, ધે સેડ, તેઓએ બોલ્યા, ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે, ના તું નહીં થઈ શકે। અહીંયા ફર્સ્ટ આંજામાં કવિ કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાઉં, હું વૈજ્ઞાનિક નહીં બનું, પરંતુ આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, પરંતુ હું એક વૃક્ષ બનીશ, વૃક્ષ થઈશ। સેકન્ડ સ્ટાન્જા, આઈ ટોલ્ડ ધેમ, આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, હું એરલાઇન પાયલોટ એટલે કે વિમાન ચાલક, એરલાઇન પાયલોટ એટલે વિમાનનો પાયલોટ, વિમાન પાયલોટ નહીં થાઉં, એ ડાન્સર, એ લોયર, ઓર આ ડૉક્ટર, ડાન્સર એટલે નાચનાર એટલે અહીંયા નર્તક, નર્તક, વકીલ અથવા ડૉક્ટર નહીં થાવ, નો ના, હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, હ્યુઝ એટલે મોટી વેલ, અહીંયા વેલ એટલે માછલી, તો મોટી વેલ સ્વિમ ઇન મી, ઇન મી એટલે મારામાં, મારામાં મોટી વેલ, સ્વિમ એટલે તરશે, મારામાં મોટી વેલ તરશે, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક દરિયો થઈશ, હું એક દરિયો થઈશ, ધે સેડ, તેઓએ કહ્યું, હું એક દરિયો થઈશ, ધે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં થઈ શકે, નો ના, યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં થઈ શકે। અહીંયા સેકન્ડ સ્ટાન્જામાં કવિ એરલાઇન પાયલોટ બનવાની ના પાડે છે, પરંતુ શું બનવાની ઈચ્છા રાખે છે, શું બનશે, ઓશન, એક સમુદ્ર, દરિયો થઈશ, હું એક દરિયો થઈશ। હવે થર્ડ સ્ટાન્જા, આઈ ટોલ્ડ ધેમ, થર્ડ સ્ટાન્જામાં શું કહે છે, આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હું ડીજે નહીં થાઉં,
आई एम नॉट गोइंग टू बी अ डीजे, हूँ डीजे नहीं था। ए कॉम्प्यूटर प्रोग्रामर, ए म्यूजिशियन और ए ब्यूटिशियन। कॉम्प्यूटर प्रोग्रामर, म्यूजिशियन एट संगीतकार और ब्यूटिशियन एट सौंदर्य तज्ञ। कॉम्प्यूटर प्रोग्रामर, संगीतकार अथवा सौंदर्य तज्ञ नहीं था, नो नहीं था अथवा तो ना। स्ट्रीम्स विल फ्लो थ्रू मी, स्ट्रीम्स एटले के झरना, फ्लो एटले वहेवू, थ्रू मी एटले के मारा माथी, मारा माथी झरना वहेशे, मारा माथी झरना वहेशे। आई विल बी द होम ऑफ ईगल्स, हूँ गरुडोनू घर होइश, शू होइश कवि कहे छे, हूँ गरुडोनू घर होइश। आई विल बी फूल ऑफ वेलीज एंड फाउंटेन्स, हूँ खीण अने फुवाराथी भरेलो होइश, हूँ खीण अने फुवाराथी भरेलो होइश। आई एम गोइंग टू बी अ रेंज ऑफ माउंटेन्स, रेंज ऑफ माउंटेन्स एटले के पर्वतमारा, हूँ पर्वतमारा थईश, हूँ एक पर्वतमारा थईश। तो थर्ड स्टांजामां कवि कहे छे कि हूँ डीजे नहीं थाव परंतु रेंज ऑफ माउंटेन्स पर्वतमारा थईश। फर्स्ट स्टांजामां ट्री, सेकंड स्टांजामां ओशन और थर्ड स्टांजामां रेंज ऑफ माउंटेन्स बनवानी इच्छा राखे छे। आई आस्क्ड देम, आई आस्क्ड देम, मैं तेमने पूछू, आई आस्क देम, मैं तेमने पूछू, जस्ट व्हाट डू यू थिंक आई एम, जस्ट व्हाट डू यू थिंक आई एम, तमे मने शू समझो छो, शू कहे छे, तमे मने शू समझो छो। जस्ट आ चाइल्ड, दे सेड, फक्त एक बालक, जस्ट एटले फक्त, ए चाइल्ड एटले एक बालक, फक्त एक बालक तेओ बोल्या, दे सेड एटले तेओ बोल्या, फक्त एक बालक तेओ बोल्या। एंड चिल्ड्रन ऑलवेज बीकम, अने बाळको हमेशा ते बने, अने बाळको हमेशा ते बने। एटलीस्ट वन ऑफ द थिंग्स वी वॉन्ट देम टू बी, एटलीस्ट वन ऑफ द थिंग्स वी वॉन्ट देम टू बी। एटलीस्ट अहीं घणा बधा विकल्प होय, एटलीस्ट वन ऑफ द थिंग्स वी वॉन्ट देम टू बी, घणामांथी एक, એટલે ઘણા બધા વિકલ્પો હોય તેમાંથી એક, વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ છીએ, ઘણા બધા વિકલ્પોમાંથી એક બને જે અમે ઈચ્છીએ। અહીંયા બ્રાયન પેટર્નની, બ્રાયન પેટર્નની અહીંયા એક પોયમ આપેલી છે કે શું બનવું જોઈએ, તો કવિના મતે અહીંયા શું બનવાનું કહે છે। તો અહીંયા આપણે યુનિટ વનમાં એક્ટિવિટી વન પૂરી થઈ।